ચલો બચ્ચા વાલડી નેક્સ્ટ એમસીક્યુ માટે થઈ જાઓ રેડી શું કહેલું છે ઘર્ષણની કોઈ પ્રક્રિયા દ્વારા તટસ્થ પદાર્થ 1 કુલંબ જેટલો વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે તો તેના દળમાં કેટલો ફેરફાર થશે બચ્ચા વાલડી જ્યારે કોઈ પદાર્થને ઘસીએ છીએ ત્યારે એક પદાર્થમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી અને બીજા પદાર્થ ઉપર જશે ત્યારે આપણને ખબર છે જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવશે એ ધન વિદ્યુતભાર મેળવે છે અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવશે જેની પાસે ઇલેક્ટ્રોન આવશે સ્વીકારશે એ બધા ઋણિયા એટલે કે ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરશે પણ આ ઇલેક્ટ્રોનની લેવડ દેવડની અંદર વિદ્યુતભારની તો લેવડ દેવડ થાય છે શું સાથે સાથે બીજા કોઈ વસ્તુની પણ લેવડ દેવડ થાય છે ખરી તો કે હા જવાબ છે યસ જો ઇલેક્ટ્રોન છટકીને બહાર જશે ઇલેક્ટ્રોન જેવો બહાર નીકળશે પોતાની સાથે પોતાનું દળ લઈને જશે તો ઇલેક્ટ્રોન જો બહાર નીકળશે તો દળમાં ઘટાડો થશે અને ઇલેક્ટ્રોન જો અંદર એન્ટર થશે તો દળમાં વધારો થશે રેડી તો અહીંયા વિદ્યુતભારની અવર જવરમાં દળમાં કેટલો ફેરફાર થશે ને એ આપણે મેળવવાનું છે તો દળમાં થતા ફેરફારને બેટા પ્રેમથી ડેલ્ટા એમ બોલી દઈએ તો જો એક ઇલેક્ટ્રોનની અવર જવર થાય માનો કે કોઈ પદાર્થ એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે અથવા તો એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો દળમાં કેટલો ફેરફાર થશે બેટા એક ઇલેક્ટ્રોનની અવર જવર માટે દળમાં થતો ફેરફાર હોય એમી જેટલો એમી એટલે કે શું છે ઇલેક્ટ્રોનનું દળ જો બે ઇલેક્ટ્રોન કોઈ પદાર્થ સ્વીકારે તો દળમાં કેટલો ફેરફાર થાય એક ઇલેક્ટ્રોન માટે એમી બે માટે 2 એમી 3 માટે 3 એમી 4 એમી માનો કે એન જેટલા ઇલેક્ટ્રોનની અવર જવર થાય તો એન માટે એન એમી શું વાત છે બેટા સૂત્ર ખાસ કામનું છે મગજની અંદર ચોટાડેલું રાખજો દળમાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ એન એમ ઈ હવે અહીંયા બેટા આપણે એક જ માથાકૂટ કરવાની છે નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા લખવા એ ઇલેક્ટ્રોન ક્યાંથી લખશું વિદ્યુતભાર આપી દીધું શું વિદ્યુતભાર ઉપરથી ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે હાંજી સરજી ક્યુ બરાબર એની તો એન એટલે કે થશે ક્યુ અપોન ઈ એની સાથે ગુણાકારમાં એમી ચલો બેટા કેલ્ક્યુલેટર લઈ લેજો કેલ્ક્યુલેશન માટે તૈયાર ક્યુ એટલે કે આપી દીધું છે તમને એકડે એક ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 એને ગુણાકારમાં 10^-31 ને છેદમાં ઈ એટલે કે વિદ્યુતભાર જે છે 1.6 ક્રોસ 10^-19 9.1 ના છેદમાં જેવું તમે બેટા 1.6 કરવાનું છે શું કરવાનું છે 9.1 એની સાથે ભાગાકારમાં કરવાનું છે 1.6 ચાલો કરો 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 શું આન્સર આવે જરાક જો 9.1 ડિવાઇડેડ બાય 1.6 કરશો એટલે એ જવાબ પ્રગટ થશે 5.68 સમથિંગ ઓકે 5.68 એવું કંઈક આવશે 10^ કેટલી થશે -31 છે છેદમાં -19 છેદમાં -19 ઉપર જશે તો પ્લસ થશે -31 +19 બેટા -31 ની અંદર જો તમે +19 કરશો તો એ જવાબ તો થઈને આવશે સરસ મજાનો કેટલો -12 આવો કંઈક આન્સર આવશે ઓકે તો બસ ખતમ થઈ ગયું બેટા 5.68 છે ધેટ મીન્સ 5.7 મલ્ટીપ્લાય બાય 10^-12 કેજી અહીંયા બેટા -12 કેજી આન્સર સી કરેક્ટ હશે ઓકે અહીંયા હશે -19 અને જ્યારે અહીંયા છે 10^-12 થેન્ક યુ બચ્ચા પાલટી મળીએ નવા એમસીક્યુમાં